शाळा केवी होय, वर्गखंड होय, रमतगमतनु मैदान होय, शिक्षको होय, शाळा एवी होय के घर करता तो शाळामां रहेवुं वधारे गमे। परंतु एक एवुं गाम के जेना बाळकोए शाळा केवी होय ते खबर ज नथी। कयुं छे ते गाम, विद्यार्थी अने शिक्षकोनी त्यां वेदना शुं छे, जोईए आ अहेवालमां। શટરો પાડેલી આ દુકાનો જોઈને કોઈ કોમર્શિયલ બિલ્ડિંગ લાગે, પણ ના, અહીં તો છેલ્લા 50 વર્ષથી ઘડાય છે ગુજરાતનું ભાવિ। દેખીતી રીતે દેખાતી આ દુકાનો જ વિદ્યાર્થીઓ માટે શાળા બની છે। આ દ્રશ્યો છે ધોરાજીના કુંભારવાડા વિસ્તારના। આ ગામના બાળકોને શાળા કેવી હોય તે ખબર જ નથી, કારણ કે 1962 થી દુકાનોમાં જ શટર પાડી વિદ્યાર્થીઓને ભણાવાય છે, અને તે પણ ધોરણ 1-8। કુંભારવાડામાં સ્વામિનારાયણ મંદિરની જૂના ભાડાની દુકાનોમાં વર્ષોથી 14 નંબરની પ્રાથમિક શાળા આ જ રીતે ધમધમે છે। સ્કૂલની અંદર તમામ વ્યવસ્થા રાખવામાં આવી છે, પ્રોજેક્ટરથી માંડીને કેમેરાથી માંડીને તમામ વ્યવસ્થા છે તે આ શટરની અંદરમાં રાખવામાં આવી રહી છે। ત્યારે હું શટરના પણ દ્રશ્ય બતાવીશ કે આપ જોઈ શકો છો, શટર પણ તમામ જગ્યાના સડી ગયા છે। તેને લઈને બાળકો છે તે જ્યારે સવારે અભ્યાસ કરવા માટે આવે છે ત્યારે શટર અધર કરીને આ જગ્યા ઉપર અભ્યાસ કરવા આવતા હોય છે। જે તો આ જે શટરની સ્કૂલ છે તેની અંદરમાં કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી, નથી પાણીની વ્યવસ્થા કે નથી બાથરૂમ જવા માટેની વ્યવસ્થા, કોઈ પણ વ્યવસ્થા નથી। તેને લઈને કહી શકાય કે જે આ સ્કૂલ છે તેમાં બાળકોની એક જ માંગણી છે કે વહેલી તકે સ્કૂલ છે તે કરી દેવામાં આવે। તેને લઈને બાળકો છે તે માંગણી કરી રહ્યા છે। ત્યારે હું બીજા પણ દ્રશ્ય બતાવીશ કે જે આ સ્કૂલ છે તેનું મધ્યાહ્ન ભોજન છે તે પણ એક શટરવાળી સ્કૂલમાં જ ચાલી રહ્યું છે, આપ જોઈ શકો છો। એટલે કહી શકાય કે 1-8 ધોરણના જે બાળકો છે તે આ શટરવાળી સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે। મારી સ્કૂલ હું કેવી બનાવીશ કે મારા છોકરા છે ઈ બાર રમતા રમતા ભણે અને શીખે અને એને મજા આવે એવી રીતે હું બનાવીશ। સાંભળ્યું ને, વિદ્યાર્થીઓને મારી શાળા કેવી હોય તેવા પાઠ પ્રોજેક્ટરની મદદથી ભણાવવામાં આવે છે, પણ આ વિદ્યાર્થીઓને જ વર્ષોથી શાળા નસીબ થતી નથી। વળી પાછું આ દુકાનવાળી શાળામાં સીસીટીવી ખરા, એટલે શું હાઈટેકની વ્યાખ્યામાં શાળા આવી જાય? પરંતુ આ વિદ્યાર્થીઓને એક શૌચાલય પણ નથી મળતું, શૌચાલય માટે વિદ્યાર્થીઓ ખુલ્લામાં જવા મજબૂર બને છે। હવે જુઓ જરા આ દુકાનોમાં આખી જર્જરિત બની છે, ઠેર ઠેર પોપડા ખરી પડ્યા છે। જોઈને એમ થાય કે વિદ્યાર્થીઓ અહીં ભણતા કેવી રીતે હશે। શિક્ષણ મંત્રી જરા જુઓ, આ છે ગુજરાતના સફળ શૈક્ષણિક મોડેલની સ્થિતિ। વળી દુકાનમાં વેન્ટિલેશન ક્યાંય નહીં, એટલે આવી ઠંડીમાં પણ શટર ખુલ્લું રાખીને ભણાવતા વિદ્યાર્થીઓ ઠૂંઠવાય છે। અને અમારી પરિસ્થિતિ એટલે ટાઈટ હોય ને, એટલે અમારા રૂમની અંદર ટાઈટ હોય છે અમને, અને અમે એક શટર અંદર ભરી અને વરસાદની ને પ્રોબ્લેમ હોય ને અહીંયા તો અહીંયા પાણી ઘરી જાય ને અમે બેસી શકતા નથી, અને એમાંથી હે ને ઢોર બાંધે હે ને એ તો ક્લાસની અંદર ઘરી જાય, એટલે અમે સરકાર પાસે એ વિનંતી માગી હી કે અમને હે ને એ એક નવી સ્કૂલ બનાવી આપે। હું શાળાની દુકાનોમાંથી દુકાનોમાં અમે ભણી રહ્યા છીએ। ઢોર ડાખર કંઈક કંઈક ઘરે છે, ઉપર પોળા પડે અને પાણી ભરાઈ જાય છે ચોમાહામાં, શટરવાળી નિશાળ હે શૌચાલય જવા માટે બાજુ બહાર ન કરતી હોય ત્યાં શરમ આવે છે અમને શૌચાલય કરતા તને, અને અંદર ઢોર ઢાળ ઘરી જાય છે શટર સ્કૂલ છે તો અમને સરકારને એમ કહેવા માંગી છીએ કે અમને સ્કૂલ। શાળા નંબર 14 પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ બને તે માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, નવી બિલ્ડિંગના બાંધકામની મંજૂરી પણ મેળવી લીધી, પરંતુ આજ દિન સુધી શાળા નથી બની। ગુજરાતની વિધાનસભાની અંદર ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાતના શિક્ષણ મંત્રીને અનેક વખત રજૂઆતો કરી અને આ શાળા માટે 2 વર્ષ પહેલા નવા બિલ્ડિંગ બનાવવા માટેના પૈસા મંજૂર કરાવી દેવામાં આવ્યા, એનું ટેન્ડર પણ બહાર પડી ગયું, પરંતુ અમુક વિઘ્ન સંતોષી માણસો દ્વારા લલિત વસોયાને જસ ન મળે એટલા માટે આ કામ અટકાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। ત્યાં આખલાઓ અને ગાયો બાજતી બાજતી વિદ્યાર્થીઓ સાથે પણ અથડાય છે, દુકાનો સુધી પહોંચે છે, એને કારણે બાળકોની જિંદગી પણ જોખમમાં મુકાય છે। ત્યારે સરકારી તંત્રએ અને આ ભારતીય જનતા પાર્ટીની સરકારે તાત્કાલિક ધોરણે નવા બિલ્ડિંગનું કામ શરૂ કરવું જોઈએ, આવી ધોરાજીની પ્રજાની માગણી છે।
1962 થી આજ દિન સુધી ગામમાં પ્રાથમિક શાળા નંબર 14 બનાવવા જમીન મળી નથી, પરંતુ શાળા નંબર 4 માં તેને સમાવવાની વાત કરવામાં આવે છે. એક તરફ એવું કહેવામાં આવે છે કે ઓક્ટોબર 2022 માં શાળા નંબર 4 માં નવા રૂમો બનાવવાની મંજૂરી મળી છે, તો પછી હજી સુધી વિદ્યાર્થીઓ શાળા વિહોણા કેમ? આ બાબતનો શિક્ષણ અધિકારી પાસે પણ કોઈ ઠોસ જવાબ ન હતો. તો શાળાના પ્રિન્સિપાલ તો દુકાનમાં બાળકોને ભણાવતા વાલીઓ સંતુષ્ટ હોવાનું જણાવી રહ્યા છે. આ વાત છે એ વડી કચેરીને અમે ધ્યાન દોરેલું, ત્યાંથી સ્ટેટ લેવલે રજૂઆત થયેલી અને એના સંદર્ભે ત્યાંથી જમીન જોવા, જગ્યા જોવા માટે પણ આવેલા. અને 4 નંબરની ત્યાં આજુબાજુમાં એવી કોઈ જગ્યા નથી કે ત્યાં નવું બિલ્ડિંગ ઊભું થઈ શકે, માટે અમારી જે સરકારી પ્રાથમિક શાળા નંબર 4 છે ત્યાં જ એના માટે નવા રૂમો બનાવી અને 4 નંબરને ત્યાં 14 નંબરમાં શિફ્ટ કરવાના છીએ. જ્યાં 4 નંબર છે ત્યાં નવા રૂમો બનશે ત્યારે અમે એમને ત્યાં શિફ્ટ કરી શકીએ. એવી આજુબાજુમાં કોઈ જમીન કે કોઈ જગ્યા નથી કે ત્યાં નવી શાળા બને, માટે અમે એ બાળકોના માટે અમે પણ ચિંતાતુર જ છીએ અને ઝડપથી વહેલાસર ત્યાં 4 નંબરમાં નવા રૂમો બંધાઈ જશે એટલે અમે બાળકોને શિફ્ટ કરી આપીએ. પણ અમારે જે બિલ્ડિંગનું છે અને બિલ્ડિંગ પણ અમારું નવું મંજૂર થઈ ગયેલ છે, પણ ત્યાં જે બૂથ હોવાથી 4 નંબરની સ્કૂલમાં બૂથ હોવાથી અત્યારે ટાઈમ પડી એટલે કે એ બિલ્ડિંગ પડી અને ત્યાં નવું બિલ્ડિંગ ન બને ત્યાં સુધી વાલીઓની અને બધાને કેવું છે કે અહીંયા આપણી સ્કૂલ જે ચાલે છે એ બરોબર છે. ત્યારે એ સવાલ એ થાય છે કે હાઈટેક એજ્યુકેશનની વાતો કરનારા એક શાળા ન બનાવી શક્યા? 1962 થી આજ દિન સુધી એક શાળા ન બનાવી શક્યા? ચૂંટણી ટાણે મોટા વાયદા કરનારા નેતાજી ક્યાં ગયા? 1962 થી આજ દિન સુધી શાળા બનાવવા જગ્યા જ ન મળી? શાળા નંબર 4 માં મર્જ કરવાની વાતો ક્યાં સુધી? બહાના તો બહુ બતાવ્યા, ક્યારે કરશો ઠોસ કામગીરી? શું આ વિદ્યાર્થીઓને શાળામાં ભણવાનો હક નથી? ક્યાં સુધી દુકાનોમાં ભણવા મજબૂર થશે આ બાળકો? 50 વર્ષમાં લોકો ક્યાંથી ક્યાં પહોંચી ગયા? આઝાદીના 5 દાયકા બાદ પણ કુંભાળિયા વિસ્તારના બાળકોને શાળા આપી શક્યા નથી. શું આવી રીતે ભણશે ગુજરાત? હરેશ ભાલિયા, ગુજરાત ફર્સ્ટ, ધોરાજી.